તો નમસ્કાર દોસ્તો, હું છું અસિત ભટ્ટ અને તમે જોઈ રહ્યા છો એબી ડિજિટલ. તો દોસ્તો, આજે આપણે જવાના છીએ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ગામ પસવાદળમાં. આ જે ગામ પસવાદળ છે એ પૌરાણિક રીતે જોવા જઈએ તો પુષ્પાવતી નગરી તરીકે ઓળખાય છે. અને આ પસવાદળ ગામની અંદર માતા સપ્તમ્બિકા માતાનું મંદિર આવેલું છે. અને આ જે માતા સપ્તમ્બિકા છે એ ગૌતમ ગોત્રી બ્રાહ્મણોના કુળદેવી છે. તો દોસ્તો, આ મંદિર વિશેની આપણે પૂરેપૂરી જાણકારી મેળવવાના છીએ. તો દોસ્તો, વિડીયો સાથે બન્યા રહેજો, કેમ કે આપણી ચેનલ ઉપર આવાને આવા ધાર્મિક વિડીયો આવતા જ હોય છે. અને દોસ્તો, વિડીયો શરૂ થાય પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે પાછળથી તમે વિડીયોની ભાવનાઓમાં ખોવાઈ જાઓ છો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાઓ છો. તો ચાલો દોસ્તો, શરૂ કરીએ આજનો આ વિડીયો. તો દોસ્તો, આપણે જઈ રહ્યા છીએ પુષ્પાવતી નગરી એટલે કે હાલના પસવાદળ ગામ. પસવાદળ ગામ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં આવેલ છે. અને અહીં ગાંધીનગરથી મહેસાણા પાલનપુર હાઈવે ઉપર સિદ્ધપુરથી લગભગ 10 કિલોમીટરના અંતરે, તેનીવાડાના પાટીએથી લગભગ 3 કિલોમીટર જમણી બાજુએ અંતરિયાળ વિસ્તારમાં આવેલ છે. પસવાદળ ગામમાં માતા સપ્તમ્બિકાનું પુરાણ પ્રસિદ્ધ મંદિર આવેલું છે. અને આ માતા સપ્તમ્બિકા ભારતભરના પુષ્પદળિયા ગૌતમ ગોત્રી બ્રાહ્મણ બંધુઓની કુળદેવી છે. અને આ છે પુષ્પાવતી નગરી એટલે કે હાલનું પસવાદળ ગામ. એ જ જૂની ઢબની રીતભાતવાળું, કાચા રસ્તાઓ અને શેરીઓવાળું આ ગામ છતાં પવિત્ર અને ધાર્મિક ગામ છે. અને આ છે માતા સપ્તમ્બિકાના મંદિરનું કલાત્મક પ્રવેશ દ્વાર. અને આ પ્રવેશ દ્વારે શ્રી સપ્તમ્બિકા માતાજી મંદિર એવું બોર્ડ મારવામાં આવ્યું છે. પ્રવેશ દ્વારની જમણી બાજુએ અને ડાબી બાજુએ માતાજીના વાહન એવા બે સિંહની પ્રતિમાઓ પ્રસ્થાપિત કરવામાં આવી છે. અને આ છે માતા સપ્તમ્બિકાના મંદિરનું ભવ્ય અને સોહામણું પરિસર. પરિસરને મધ્યે સ્થિત માતાનું મંદિર કલાત્મક અને ઉત્તુંગ દેવપ્રસાદ છે. આ મંદિર માટે ગૌતમ ગોત્રી બ્રાહ્મણ બંધુએ ખૂબ જ મોટા પ્રમાણમાં દાન આપેલું છે. અને તેથી જ તો તે તમામ ગૌતમ ગોત્રી બ્રાહ્મણ બંધુઓના નામ અહીં કાળા કલરના આરસ પહાણના પથ્થરોમાં ગોત્રીને દર્શાવવામાં આવેલ છે. મંદિરના પરિસરમાં દૂર દૂરથી આવતા ગૌતમ ગોત્રી બ્રાહ્મણોને બેસવા માટે સુંદર બાંકડાઓની સગવડ કરવામાં આવી છે. મંદિરની ડાબી બાજુએ એક વિશાળ યજ્ઞશાળા બનાવવાનું કાર્ય હાલ હાથ ધરવામાં આવ્યું છે. આ પવિત્ર કાર્યમાં જે કોઈ ગૌતમ ગોત્રી બ્રાહ્મણ દાન ભેટ આપવા માંગતા હોય તેમનું સ્વાગત છે. અને પૂજારી શ્રી રાજુભાઈ દવેનો ફોન નંબર 94-270-40-721 ઉપર સંપર્ક કરી શકે છે. હવે આપણે જઈ રહ્યા છીએ માતા સપ્તમ્બિકાના ગર્ભગૃહ તરફ. ગર્ભગૃહની આગળના ગુંબજમાં માતાજીના વાહન એવા સિંહનું ભવ્યાતિ ભવ્ય એવું પ્રતીક મૂકવામાં આવ્યું છે. અને આ છે પ્રથમ ગુંબજની ભવ્યતમ કલાત્મક છત, જે પૌરાણિકતાની શાક પૂરતી અડીખમ ઊભી છે. અને આ છે સપ્તમ્બિકા માતાજીનું ભવ્ય અને ભક્તિસભર ગર્ભગૃહ, જ્યાં માતા સપ્તમ્બિકા સૌમ્ય હાસ્ય વેરતા બિરાજમાન છે અને ગૌતમ ગોત્રી બ્રાહ્મણોને આશીર્વાદ આપી રહ્યા છે. આ મંદિરના ઇતિહાસ વિશે વાત કરું તો આ મંદિર આજથી આશરે 1200 વર્ષ પહેલા સ્થાપન થયેલું છે. તેનો પુનઃ જીર્ણોદ્ધાર અને પ્રાણ પ્રતિષ્ઠા તારીખ 22-1-1915 એટલે કે આજથી 104 વર્ષ પહેલો ગૌતમ ગોત્રી બ્રાહ્મણો દ્વારા કરવામાં આવી છે. પ્રાચીન રાજાશાહીના સમયમાં પાટણના રાજવી મૂળરાજ સોલંકીએ પાટણના રુદ્ર મહાલય, કે જે 1200 સ્તંભોનો છે, તેનું સ્થાપન અને પૂજાવિધિ કરવા માટે ઉત્તર પ્રદેશથી 1037 બ્રાહ્મણોને તેડાવ્યા. તે સમયે આ ઉત્તર પ્રદેશથી આવેલ 1037 બ્રાહ્મણો શિવશક્તિ ઉપાસક હતા અને તેઓ પોતપોતાના દેવી દેવતાઓને લઈને પાટણ રાજ્યમાં પધાર્યા. પરંતુ આ 1037 બ્રાહ્મણો પૈકી ગૌતમ ગોત્રી બ્રાહ્મણોનું ગાડું પુષ્પાવતી નગરી એટલે કે હાલના પસવાદળ ગામમાં આવીને અટકી ગયું. તેથી આ ગૌતમ ગોત્રી બ્રાહ્મણો પોતાનું આ દેવી દેવતાઓ સાથેનું ગાડું અહીં પસવાદળ ગામમાં મૂકીને પગપાળા પાટણ ગયા. જ્યારે રુદ્ર મહાલયની સ્થાપના સંપૂર્ણ થઈ ત્યારે રાજા મૂળરાજ સોલંકીએ તમામ બ્રાહ્મણોને ગામ વિતરણ એટલે કે ગામ દાન કર્યું. અને તે સમયે ગૌતમ ગોત્રી બ્રાહ્મણોનું ગાડું
આ પુષ્પાવતી નગરી એટલે કે પસવાદળ ગામે અટકી ગયેલ હતું, તેથી રાજાએ આ ગૌતમ ગોત્રી બ્રાહ્મણોને પસવાદળ ગામનું દાન કર્યું અને તે ગૌતમ ગોત્રી બ્રાહ્મણો પાટણથી પસવાદળ આવ્યા અને પસવાદળ ગામમાં વસવાટ કર્યો. આ ગૌતમ ગોત્રી બ્રાહ્મણો પોતાના ગાળામાં ઉત્તર પ્રદેશથી શિવ શક્તિને સાથે લાવ્યા હતા, તેથી આ દૈવી શક્તિનું તેમણે પુષ્પાવતી નગરી એટલે કે હાલના પસવાદળ ગામમાં શક્તિ મંદિર એટલે કે અંબાજી માતાનું મંદિર બનાવ્યું અને આ મંદિરમાં માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. આ માતા ઉત્તર પ્રદેશથી ગાળામાં બેસીને આવેલા હતા, તેથી તેમનું નામ સકટ એટલે કે ગાડું અને અંબિકા એમ સપ્તમ્બિકા માતાજી એમ રાખવામાં આવ્યું અને ત્યારથી આ માતા સપ્તમ્બિકા સમગ્ર ગુજરાતમાં પ્રસિદ્ધિ પામેલ છે. લાખોની સંખ્યામાં ગૌતમ ગોત્રી બ્રાહ્મણો અહીં દર્શન કરવા આવે છે. માતા સપ્તમ્બિકા સમગ્ર ગૌતમી વર્ણના બ્રાહ્મણોને આશીર્વાદ આપી રહ્યા છે, તેમના વંશને આગળ વધારી રહ્યા છે. ઈસવીસન 2014માં માતાજીનો પાટોત્સવ યોજાયો, તેમાં 70,000થી વધારે ગૌતમ ગોત્રી બ્રાહ્મણોએ લાભ લીધો હતો અને તેમાં સહસ્ત્રચંડી યજ્ઞ પણ કરવામાં આવ્યો હતો. નવરાત્રિના 9 દિવસ માટે માતાની માંડવી પ્રાચીન સમયથી સાચવીને રાખવામાં આવી છે. ઉત્તર પ્રદેશથી ગૌતમી બ્રાહ્મણો માતાની જે મૂર્તિ લાવ્યા હતા તે આજ પણ ખંડિત સ્વરૂપે અહીં દ્રશ્યમાન થાય છે. માતાના મંદિરની સામે ગૌતમ ઋષિની એક સુંદર સૌમ્ય અને સાધના મગ્ન સંગે મરમરની તપસ્યા મગ્ન મૂર્તિ બિરાજમાન છે. દરેક ગૌતમ ગોત્રી બ્રાહ્મણો અહીં આવે છે અને પોતાના ગોત્રી એવા ગૌતમ ઋષિની આ પ્રતિમાની પ્રદક્ષિણા કરે છે અને તેમને કોટી કોટી વંદન કરે છે, કારણ કે તમામ ગૌતમ ગોત્રી બ્રાહ્મણો આ ગૌતમ ઋષિના વંશજો છે અને માતા સપ્તમ્બિકા તેમની કુળદેવી હોવાથી તે તમામ ગૌતમ ગોત્રી બ્રાહ્મણોની રક્ષા કરે છે અને દિન બદિન તેમના કુળનો વિસ્તાર કરે છે. અહીં આવતા ગૌતમ ગોત્રી દર્શનાર્થી બ્રાહ્મણ બંધુઓ માટે રહેવા તથા જમવાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં આવતા બ્રાહ્મણોની રસોઈ કરવા માટે સુંદર અધ્યતન અને સ્વચ્છ એવા આધુનિક રસોડાની વ્યવસ્થા કરવામાં આવી છે તથા વિશાળ ભોજનાલયની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને આ તમામ વ્યવસ્થાના ખર્ચને પહોંચી વળવા માટે ગૌતમ ગોત્રી બ્રાહ્મણોએ પુષ્કળ પ્રમાણમાં દાન આપેલું છે. ગૌતમ ગોત્રી બ્રાહ્મણોને રહેવા માટે પણ સુંદર 23 રૂમો સાથેનું શતાબ્દી મહોત્સવ સ્મૃતિ ભવન બનાવવામાં આવ્યું છે. આ સ્મૃતિ ભવન 2 માળનું છે અને તેમાં કુલ 23 રૂમો બનાવવામાં આવે છે. આ ભવનની તમામે તમામ રૂમોની અંદર સંપૂર્ણ આધુનિક તથા સ્વચ્છતાપૂર્ણ વ્યવસ્થા રાખવામાં આવી છે અને દરેકે દરેક રૂમ એટેચ ટોયલેટ બાથરૂમ સાથે બનાવવામાં આવે છે, જેથી કરીને અહીં આવતા ગૌતમ ગોત્રી બ્રાહ્મણો સુવિધાપૂર્વક રહી શકે છે. આ સ્મૃતિ ભુવનના રૂમના દાતાશ્રીઓની યાદી મૂકવામાં આવી છે, તે ઉપરથી સ્પષ્ટ થાય છે કે ગૌતમ ગોત્રી બ્રાહ્મણોએ પોતાની કુળદેવી સપ્તમ્બિકા માતાજી મંદિરના વિકાસ કાર્યમાં કેટલું વિશાળ યોગદાન આપેલ છે. અને દોસ્તો, આ છે પ્રાચીન પુષ્પાવતી નગરી એટલે કે હાલનું પસવાદળ ગામ. હું અસિતભાઈ ભટ્ટ ગૌતમ ગોત્રી હોવાથી અહીં આવીને કુળદેવીના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યો છું. હાલ પણ આ પસવાદળ ગામ અને તેના ગ્રામજનો પ્રાચીન પવિત્રતાના માલિક છે. અહીં આવતા તમામે તમામ ગૌતમ ગોત્રી બ્રાહ્મણોનો મંદિરના પૂજારી શ્રી રાજુભાઈ દવે પોતાના ભાઈને આવકારતા હોય એટલો જ આદર સત્કાર કરે છે. હું અહીંયા છેલ્લા 22 વર્ષથી આ મંદિરની અંદર સેવા પૂજારી તરીકે આપું છું. ના, માત્ર ગૌતમ ગોત્રી બ્રાહ્મણોના છે. તો મહારાજશ્રી, આ મંદિરની આ ઇતિહાસ વિશે થોડી માહિતી આપશો? જી, અહીંયા ગાડી આજથી લગભગ 1200 વર્ષ પૂર્વે જ્યારે રજવાડાના રાજ હતા એ સમયે મૂળરાજ સોલંકી, જેમણે પોતાના જીવનકાળની અંદર અનેક કપટો કરી અને પોતાના રાજ્યનો વિસ્તાર વધારેલો, પણ માણસનો અંત સમય આવે ત્યારે પોતાના કરેલા પાપોનું એને દુઃખ થાય કે મિસાલું આ બધું જીવનમાં શું કર્યું. એ
એ સમયે મૂળરાજ સોલંકીને પોતાના પ્રાયશ્ચિત કરવા માટે, કબીયા કરેલા કર્મોના પ્રાયશ્ચિત માટે એને સારા એવા વિદ્વાનોનો સંપર્ક કર્યો કે ભાઈ એવું શું કરું તો પ્રાયશ્ચિતમાંથી મુક્ત થવાય. ત્યારે એમને બતાવ્યું કે ભાઈ શિવાલય, રુદ્ર મહાલય બનાવો, એના સિવાય કોઈ બીજું. એ સ્થળ કયું તો એ સ્થળ સિદ્ધપુર નક્કી કરવામાં આવ્યું, કારણ કે ભાગવતના ત્રીજા સ્કંદની અંદર શિસ્ત્રી સ્થળ તરીકે સિદ્ધપુરનું મહાત્મા આપેલું છે. એની અંદર એવું કહેવાય કે ભાઈ સ્વર્ગ વ્યત છેટું કહેવાય સિદ્ધપુરથી, અને એટલા માટે ભૂમિ નક્કી કરી, અને એ ભૂમિ ઉપર નક્કી કરી અને ત્યાં આગળ યજ્ઞ પ્રતિષ્ઠા રુદ્રમાલે કાર્ય કરવા માટે 1000 બ્રાહ્મણો, કુલ્લે 1037 ઉત્તર ભારતના જુદા જુદા પ્રાંતોમાંથી બ્રાહ્મણો તેડાવ્યા. એ પૈકી પહેલા બ્રાહ્મણો શિવશક્તિના ઉપાસકો રહ્યા હતા, એટલા માટે પોતપોતાના અહીંયા ગાડી આવવા માટે સમય ઘણો થઈ જાય, કારણ કે પહેલાં તો વાહન હતા નહીં, એટલે ગાડા માર્ગે બધા આવતા અને જતા સમય ઘણો થાય, એટલે પોતપોતાના ઈષ્ટ દેવી દેવતા સાથે લઈને આવતા. અને એ સમયે જે ગૌતમી ભૂદેવો હતા, અહીંયા ગાડી ગાડું અટક્યું, હવે ગાડામાં કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ તો હોય નહીં, અને એટલા માટે ગાડું અટકતા માતાજીનો અહીંયા વિરામ કરાયો. વિરામ કર્યો પછી અહીંયા ગાડી માતાજીને વિરામ કરાવીને અને સિદ્ધપુર પ્રતિષ્ઠા સંબંધી કાર્યમાં ગયા. પછી બ્રાહ્મણના અતિ રાજાના અતિ આગ્રહથી ગામ દાન આપ્યા. એ ગામ પૈકી ખબર પડી એટલે ગૌતમ ગોત્રી બ્રાહ્મણોનો આ સક્તાંબિકા માતાજીનું આ જે આ ગામ રહ્યું પસવાદળ, એ ગામ આપ્યું. સકટ અટક્યું હતું એટલે નિમિત્ત સકટ બન્યું, અને સકટમાં અંબિકા એટલા માટે સક્તાંબિકા તરીકે ત્યારથી માતાજી પૂજાયા. માતાજીના અહીંયા ગયા મુખ્ય પ્રસંગ પાટોત્સવમાં ઉજવાય. પાટોત્સવમાં સમગ્ર ગૌતમી ભૂદેવો આવે, એની અંદર લગભગ 3000-4000 માણસ મિનિમમ અહીંયા દર્શનનો લાભ લે. એ માસુદ સાતમના દિવસે પ્રસંગ થાય. તો દોસ્તો, પુષ્પાવતી નગરી એટલે કે પસવાદળ ગામના સક્તાંબિકા માતા કે જેઓ ગૌતમ ગોત્રના કુળદેવી છે, તેમની મુલાકાત અહીં પૂરી થાય છે. આ વિડીયોમાં ફક્ત આટલું જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો અને શેર કરજો. તો ચાલો દોસ્તો, મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.